મિત્રો આપણે વનસ્પતિની અંદર જે પેશી અંગેની માહિતી મેળવી રહ્યા છે તો તેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆતથી જોયું હતું કે તેની અંદર આપણને બે પ્રકારની પેશીઓ જોવા મળે છે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી વિદ્યાર્થી મિત્રો સ્થાયી પેશીની અંદર આપણને બે પ્રકારની જોવા મળતી હતી અને તે વનસ્પતિની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે જોવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રાણીની અંદર જોવા મળતી પેશીઓ અંગેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીની અંદર કયા પ્રકારની પેશીઓ જોવા મળે છે તે કેવા પ્રકારના કાર્યો કરે છે અને કઈ કઈ જગ્યાએ તેનું કાર્ય છે કઈ 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 જગ્યાએ તે જોવા મળે છે તો આવી બધી આપણે જે પેશીઓ છે વનસ્પતિની અંદર જોઈ તેવી જ રીતે આપણે પ્રાણીની અંદર પણ પેશીઓ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે પ્રાણી પેશીઓ તો આપણને એને ઇંગ્લિશમાં કહેવાય છે એનિમલ પેશીઓ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જોશું તો આપણે વિદ્યાર્થી મિત્રો શ્વાસ લઈએ છીએ તમને ખબર હશે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને છાતીનું હલન ચલન થતું જોવા મળે છે આપણને છાતીનું હલન ચલન થતું જોવા મળે છે તો એ કઈ રીતે થતું હશે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે આપણને પોસિબલ છે કઈ રીતે આપણે શરીરની અંદર છાતીનું હલન ચલન થતું હશે તો વિદ્યાર્થી મિત્રો એવો આપણને અનુભવ થાય છે તો આ શેના કારણે થતું હશે તો એના માટે ચોક્કસ અમુક વિશિષ્ટ કોષો આવેલા હોય છે આજે છાતીનું હલન ચલન આપણને અનુભવાય એના માટે કેટલાક ચોક્કસ વિશિષ્ટ કોષો આવેલા હોય છે અને આ કોષોને આપણે શું કહીએ છીએ પેશીઓ કોષો તરીકે ઓળખવામાં આવે છે એને આપણે પેશીના કોષો તરીકે ઓળખી શકીએ છીએ પેશીના લીધે આપણની અંદર પેશીના અલગ ચોક્કસ પ્રકારના પેશીઓના કોષો આવેલા હોય તેના દ્વારા આપણને છાતીની અંદર શ્વાસોશ્વાસ લઈએ છીએ ત્યારે હલન ચલન અનુભવ થાય છે હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગો ગતિ પ્રાપ્ત કરે છે કોષોના સંકોચન અને શિથિલનને કારણે વિદ્યાર્થી મિત્રો આપણું તમે હૃદયની વાત કરીએ તો હૃદયની અંદર શું થાય છે સંકોચન થશે અને શિથિલન સંકોચન શિથિલન તો આપણને અંદર સંકોચન થશે શિથિલન થશે સંકુલન થશે શિથિલન થશે તો આ પ્રકારની જે પ્રક્રિયા થશે એના આધારે શું કરે છે અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો અંગો ગતિ કરે છે અંગો શું કરે છે ગતિ કરતા જોવા મળે છે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ઉદાહરણ તરીકે લઈએ તો ખોરાક ખાઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક તો મોઢાથી લઈએ છીએ પરંતુ અહીં આપણા શરીરની અંદર આંતરડા ગૂંચળામાં રચના એ આવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે તો એની અંદર ખોરાક કઈ રીતે આગળ વધતો છે તો એના માટે પણ વિદ્યાર્થી મિત્રો સંકોચન અને વિકોચનની પ્રક્રિયા થતી જોવા મળે છે હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો તો શ્વાસ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું લઈએ છીએ ઓક્સિજન લઈએ છીએ તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઓક્સિજન લઈએ છીએ અને આ ઓક્સિજન શું કરે છે ફેફસામાં અવશોષિત થાય છે ફેફસાની અંદર શોષાય છે અને બીજા ઘણા બધા કોષોને પૂરી પાડે છે અથવા તો બીજા ઘણા બધા કોષો સુધી તે પહોંચે છે અથવા બીજા અંગો દ્વારા તે ઘણા બધા કોષો સુધી પહોંચે છે હવે આપણે જોઈએ રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થો બધા અંગો સુધી લઈ જાય રુધિર બ્લડ વિદ્યાર્થી મિત્રો આપણે લોહી જે કહીએ છીએ તે શું કરે છે આખા શરીરની અંદર પરિભ્રમણ કરતું જોવા મળે છે તો તેની સાથે સાથે તે શું કરશે ઘણા બધા પદાર્થોને દરેક કોષો અથવા દરેક અંગો સુધી પહોંચાડે છે તો કઈ રીતે પહોંચાડતો હતો તો રુધિરના પરિવહન દ્વારા હવે આગળ જઈએ તો ઉદાહરણ તરીકે લઈએ ખોરાક અને ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો ખોરાક અને ઓક્સિજનનું વહન રુધિર દ્વારા આપણા શરીરની અંદર બધા કોષો સુધી પહોંચે છે અથવા બધા અંગોને પહોંચાડે છે વિદ્યાર્થી મિત્રો હવે જે નકામા પદાર્થો તમે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો નકામા પદાર્થો આપણે જે યકૃત અને મૂત્રાશય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર ઘણા બધા નકામા પદાર્થો શરીરમાં હશે તેઓ યકૃત અથવા મૂત્રાશયમાં જશે અને ત્યાંથી શરીરની બહાર નિકાલ થતો જોવા મળે છે તો આવી રીતે જે દરેક પ્રકારના અંગ કઈ રીતે કાર્ય કરે છે તેની અંદર કઈ કઈ પેશીઓનો સમાવેશ થાય છે તે અંગે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું વિદ્યાર્થી મિત્રો આજે સુધી આટલું જ થેન્ક યુ